રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ. ઉપલેટામાંથી પસાર થતી મોજ નદી હવે વહેતી થઈ છે. ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ગોડાપૂર આવ્યા છે. ઉપલેટા મામલતદારે નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. છતાં ઉપલેટાના લોકો મોજ નદીમાં બિંદાસપણે ફરી રહ્યા છે અને માછીમારી કરતા જોવા મળી રહ્યા છે. લોકો જીવના જોખમે કરી રહ્યા છે માછીમારી. ઉપલેટાને મોજ ડેમના 21 પાટિયા ખોલાતા ઉપલેટા મોજ નદીમાં ગોળાપૂર આવ્યું છે. મોજ નદીમાં ભારે પૂર આવતા મોજ ઉપલેટા સ્મશાનથી મોજ નદીના સામે કાંઠા જવાનો રસ્તો છલોછલ છેલ્લા 3 દિવસથી બંધ થઈ ગયો છે કે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને ખેતરમાં પણ જઈ શકાતું નથી. ખેતરોમાં જવા માટે આ કોઝવેનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી આ કોઝવે પણ બંધ છે. ખેતરોમાં જવા માટે ખેડૂતોને હાલમાં હાલાકી પડી રહી છે અને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે માછીમારો હવે માછીમારી કરતા જોવા મળી રહ્યા છે, જે જીવના જોખમે કરી રહ્યા છે. જો અચિંતુ પાણીમાં વધારો થાય અને વધુ પાણી આવે તો આ તણાઈ જવાની શક્યતા પણ જોવા મળી રહી છે માછીમારોની. ઉપલેટા મામલતદારે આ અંગે સાવચેત રહેવા અપીલ પણ કરી છે, તેમ છતાં પણ બિંદાસપણે લોકો માછીમારો કરતા જોવા મળી રહ્યા છે.